अषाढ़ी मेघो आखा देश में तबाही पूर लाव्यो छे। गामडाओथी मांडीने शहेरो आ तबाही भरडा में आव्या छे अने तेमां देशना उत्तर अने पश्चिमी राज्यों पर मेघो जाने के तूटी पड्यो छे। हवामान विभाग की आगाही है कि हजी आफतनो मार 24 कलाक सुधी भारे रहेशे, पण पाछला 24 कलाक में आफतना मारथी देशना 17 राज्यों में जल प्रलयना कारणे 56 लोकोना मृत्यु थई चुक्या छे। આફતનો જળ પ્રલય જ્યાં જુઓ ત્યાં જળ બંબાકાર, તણાતી ગાડીઓ, છીનવાતી જિંદગી, પૂરના પ્રહાર સામે લાચાર માનવી। देशनी धरती पर आ पहला पूरनो आवो प्रहार मानवीय कदाच ज जोयो हशे। उत्तर अने पश्चिम भारत पर आफतना वादळो वरसी रह्या छे। राज्य भले गम्मे ते होय, शहर के जिल्लो भले अलग होय, परंतु मेघानो प्रहार एक सरखो जोवा मळी रह्यो छे। आफतना वरसाद थी तमाम राज्यों बेहाल थया छे। छेल्ला 24 कलाकमां अविरत वरसाद खाबकता पूर अने भूस्खलन मां 7 राज्यों मां 56 लोकोना मौत थया छे। દેશના મોટા ભાગના રાજ્યોમાં અત્યારે વરસાદી પાણીએ કહેર મચાવ્યો છે, જેને કારણે ક્યાંક જનજીવન ઠપ થઈ ગયું છે। સૌથી પહેલા વાત કરીએ જમ્મુ કાશ્મીરની, તો જમ્મુ કાશ્મીરમાં અવિરત અનરાધાર આફતનો વરસાદ આવતા નદીઓમાં તબાહીનું પૂર જોવા મળી રહ્યું છે। ચિનાબ નદી ખતરાના નિશાન વટાવીને વહી રહી છે, જે ગમે ત્યારે આફત બની તબાહી સર્જી શકે છે। તો ઉર્જ નદીમાં પૂર આવતા નદી કાંઠે વસતા અનેક લોકો પૂરમાં ફસાયા હતા। આ તબાહીના પૂર વચ્ચે જમ્મુ કાશ્મીર પોલીસ અને એનડીઆરએફની ટીમે 36 લોકોના જીવ બચાવ્યા હતા। વાત કરીએ પંજાબની, તો પંજાબમાં પણ છેલ્લા કેટલાક દિવસથી ખાબકી રહેલા વરસાદે તારાજી સર્જી છે। આ આકાશી દ્રશ્યો રૂપનગર જિલ્લાના છે, જ્યાં અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। સમગ્ર જિલ્લો જળમગ્ન ભાસી રહ્યો છે। તોફાની નદીના પાણી અનેક વિસ્તારમાં ઘૂસી ચૂક્યા છે। ચંદીગઢમાં રોડ રસ્તા જળબંબાકાર થતા અનેક ગાડીઓ પાણીમાં હિંડોળા ખાતી નજરે પડી રહી છે। રોડ રસ્તા પર કમરસમા પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। તો આવી જ રીતે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે, જેને કારણે ઘર વખરીને પણ મોટું નુકસાન થયું છે। વાત કરીએ દિલવાલાઓના દિલ્હીની, તો અનરાધાર અને અવિરત વરસાદ ખાબકતા રાજધાની દિલ્હી જળમગ્ન બની છે। વરસાદી પાણીએ દિલ્હીના અનેક રોડ રસ્તા અને વસાહતોને નિશાન બનાવ્યા છે। દિલ્હીના સાઉથ એવન્યુ વિસ્તારના રોડ પર કમરસમા પાણી ભરાતા સ્વિમિંગ પુલ બન્યો છે। બાળકો રીતસરના વરસાદી પાણીમાં તરવા લાગ્યા હતા, પરંતુ આ બધા વચ્ચે યમુના નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે, જે દિલ્હીવાસીઓ માટે મોટી મુશ્કેલી બની શકે છે, જેને લઈને પ્રશાસન પણ ચિંતિત છે। દિલ્હી બાદ ઉત્તરપ્રદેશ પર નજર કરીએ, તો ઉત્તરપ્રદેશના અનેક વિસ્તારમાં વરસતો અવિરત વરસાદ લોકો માટે મુશ્કેલી લાવ્યો છે, જેમાં સૌથી વધુ પ્રભાવિત પશ્ચિમી ઉત્તરપ્રદેશ બન્યું છે। મુરાદાબાદ જિલ્લામાં અનરાધાર વરસાદથી અનેક વિસ્તાર જળબંબાકાર બન્યા છે। અનેક વિસ્તારમાં કમરસમા પાણી ભરાતા અવરજવર માટે ટ્રેક્ટરની મદદ લેવાઈ રહી છે। રાજસ્થાનમાં પણ આફતનો વરસાદ હજી એ ચાલુ જોવા મળી રહ્યો છે। રાજસ્થાનના અનેક વિસ્તારમાં ભારે વરસાદને કારણે વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે। આ દ્રશ્યો રાજસ્થાનના અજમેરના છે, જ્યાં વરસાદી પાણી ભરાતા અનેક વિસ્તાર જળબંબાકાર થયા છે, તો અનેક ઇમારતોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। મધ્યપ્રદેશમાં પણ અવિરત વરસાદ અને ઉપરવાસથી પાણી આવતા નર્મદામાં ભરપૂર પાણી આવ્યું છે। નર્મદાનું જળસ્તર એકાએક વધતા જબલપુરના ગોપાલપુર ગામમાં નદી કાંઠે કેટલાક લોકો ફસાયા હતા। અંતે એનડીઆરએફની ટીમ દ્વારા નદીમાં ફસાયેલા 4 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા।
आ वच्चे हवामान विभागे आगाही करी छे के एक साथे बे थी त्रण वरसादी सिस्टम सक्रिय थता हजू 24 कलाक अति भारे वरसाद वरसी शके छे। हाल तो समग्र देश में आफतनो वरसाद पूरनी तबाही लाव्यो छे, परंतु आ आकाशी आफत कुदरतनो प्रकोप नथी, मानवीना स्वार्थे तेने निमंत्रण आप्यु छे। लोभ लालच में मानवीए कुदरतना नियमों ने नेवे मूकी अंधाधुंध बांधकाम अने दरेक जग्याए कॉन्क्रीटना जंगलो खड़की दीधा छे, जे आ तबाही अने विनाश माटे जवाबदार बन्या छे। ब्यूरो रिपोर्ट, संदेश न्यूज़।